કરવાના છે પથરીના દુખાવાની પથરીના દુખાવા પાછળના શું લક્ષણો હોય છે શું કારણો જવાબદાર હોય છે વારંવાર પથરી થવા પાછળના શું કારણો છે અને અત્યાધુનિક સારવારથી કઈ રીતે પથરીની સારવાર થઈ શકે છે તમામ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું અને માર્ગદર્શન આપવા માટે આપણે સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેવલ દેવશ હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર શિલ્પી પટેલ ડોક્ટર શિલ્પી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો દર્શક મિત્રો ડોક્ટર શિલ્પી પાસેથી આપણે આ વિષય અંતર્ગત તો માર્ગદર્શન મેળવીશું કે આ સિવાય પણ આપણે કિડનીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો મૂંઝાઈ રહ્યા છે સાથે જ ખાસ કરીને પ્રોફિટને લગતા પથરીને લગતા પ્રશ્નો આપને મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો માર્ગદર્શન આપશે ડૉક્ટર શિલ્પી આ સિવાય આપ દિવસ કિડની હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના વાડજ બોપલ અને નરોડા વિસ્તારમાં આવેલ છે

કિડનીમાં કિડનીમાં કે નળીમાં જ્યારે પણ મૂત્રમાર્ગમાં પથરી હોય ત્યારે એના કારણે ઇન્ફેક્શન થતું હોય છે એના કારણે અસહ્ય બળતરા પેશાબમાં થતી હોય છે ઘણી વખત પેશાબમાં લોહી આવતું હોય છે સાથે સાથે દુખાવાની સાથે સાથે ઉલટી ઉપકા જેવું થતું હોય છે ઘણી વખત ઇન્ફેક્શન બહુ જ વધારે હોય તો ઠંડી લાગીને તાવ પણ ચાલુ થઈ જાય છે એટલે પથરીના કારણે ઘણા બધા લક્ષણો હોઈ શકે છે ઘણી વખત એવું બને કે દુખાવો ના થયો હોય પણ ઇન્ફેક્શન એટલું બધું વધી ગયું તો ફીવર એટલે કે તાવ ચાલુ થઈ જાય ઘણી વખત ખાલી ઉલટી ઉપકાર થતા અથવા તો ઘણી વખત ખાલી પેશાબમાં લઈ જતું હોય તો જ્યારે પણ આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો પહેલાં સમજવું જોઈએ કે પથરી તો નથી ને તો એના માટે તરત નિદાન કરાવવું જોઈએ જે બિલકુલ શિલ્પી આપણને પથરીના લક્ષણો જણાવ્યા કયા કયા લક્ષણો જો શરીરમાં દેખાય તો એ પથરીનો દુખાવો હોઈ શકે છે કારણોની આપણે વાત કરીએ ડોક્ટર શિલ્પીના મુખ્ય કારણોની જો આપણે વાત કરીએ તો પથરી થવામાં પાછળ કારણો કયા કયા જવાબદાર હોય છે પથરી થવા માટે મુખ્ય કારણોમાં હું કહીશ તો એક તો પાણી ઓછું પીવું ઘણી વખત પાણી આપણે ઓછું પીતા હોઈએ છીએ એ સિવાય કે વધારે ક્ષારવાળું પાણી પીતા હોઈએ છીએ તો વધારે ક્ષારવાળા પાણીથી પણ પથરી થતી હોય છે એ સિવાય ખોરાકમાં અમુક વસ્તુઓ જેમાં વધારે ક્ષારનું પ્રમાણ છે એનું વધારે સેવન કરવામાં આવે તો પણ પથરી થતી હોય છે દાખલા તરીકે ટામેટા છે લીલા પાંદડાવાળી ભાજી છે તાંદળજો મેથી પાલક કે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે આઈસ્ક્રીમ છે મિલ્ક પ્રોડક્ટ છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે તો જેથી કરીને કેલ્શિયમ સ્ટોન થતા હોય છે નોનવેજ ખાતા હોય લોકોને નોનવેજના કારણે પણ પથરી થતી હોય છે એ સિવાય જે બહારના સોફ્ટ ડ્રિંક છે મીઠું ખાવામાં મીઠુંનું પ્રમાણ વધારે હોય કે આપણે જે જંક ફૂડ ખાતા હોઈએ કે ફરસાણને ખાતા હોય એમાં મીઠાનું પ્રમાણ વધારે હોય તો પણ પથરી થવાની શક્યતાઓ બહુ વધારે રહેલી હોય છે એટલે પથરી થવા માટેના ઘણા બધા કારણો છે એ સિવાય પણ આપણા શરીરના બંધારણમાં શરીરમાં જ ઘણા ક્ષારોનું પ્રમાણ વધારે થતું હોય તો પણ પથરી વધારે થતી હોય છે ડોક્ટર શિલ્પી પાસેથી આપણે કારણો પણ જાણ્યા કે કયા કારણોસર પથરી બનવાની શક્યતાઓ વધી જતી હોય છે ડોક્ટર શિલ્પી પથરીના પ્રકારોની આપણે વાત કરીએ તો પથરીના કેટલા પ્રકારો છે અને આ પથરીના અલગ અલગ પ્રકારોમાં કઈ રીતનો તફાવત જોવા મળે છે ઘણી વખત કેલ્શિયમની પથરી થતી હોય છે જે એક તો કાંટાવાળી હોય છે અને બહુ હાર્ડ હોય છે જેનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય એમાં કેલ્શિયમની પથરી થતી હોય છે અથવા તો કેલ્શિયમ વધારે આવે એવો ખોરાક લેતા હોઈએ તો કેલ્શિયમની પથરી થતી હોય છે બીજી છે એક યુરિક એસિડ સ્ટોર કે જેમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય ઘણાને જે આપણે કહીએ ગાઉટનો રોગ હોય તો એવા લોકોને યુરિક એસિડ વધારે હોય છે તો એવા પેશન્ટમાં યુરિક એસિડ સ્ટોન થતો હોય છે બીજી એક છે કે જે નોનવેજ ખાતા હોય એ લોકોને એ પથરી થતી હોય છે નોનવેજ ખાતા હોય એમને સ્પેશિયલ એક પથરી થતી હોય છે બીજી એક પથરી છે કે જે ઇન્ફેક્શનના કારણે થતી હોય છે ઘણી વખત શરીરમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય તો પણ પથરી થતી હોય છે એટલે પથરી અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે થતી હોય છે અને એ પથરી એમાં એની હાર્ડનેસ બી ઘણી અલગ અલગ હોય છે ઘણી વખત પથરી બહુ જ હાર્ડ હોય કાંટાવાળી હોય ઘણી વખત પથરી સોફ્ટ હોય તો પથરી સોફ્ટ હોય નાની હોય તો નીકળવાની શક્યતા પણ રહેલી હોય છે જી બિલકુલ પથરીના પ્રકારો પણ ડૉક્ટર શિલ્પી પાસેથી આપણે

નીકળવાની શક્યતા વધારે હોય છે પણ જ્યારે પથરી મોટી હોય તો એને નીકળવાની શક્યતા બહુ ઓછી હોય છે અને જ્યારે પથરી બહુ જ હાર્ડ હોય કે કાંટાવાળી હોય તો એ પથરી અંદર ડેમેજ કરે છે કિડનીની અંદર ઘણું ડેમેજ કરતી હોય છે હાર્ડ પથરી હોય પથ્થર જેવી એકદમ પથરી હોય તો એ પથરી ઓગળવાની શક્યતા પણ બિલકુલ ઓછી હોય છે એટલે જ્યારે પણ કિડનીમાં પથરી હોય મોટી પથરી હોય તો નીકળવાની શક્યતા બહુ ઓછી હોય છે પણ પંકજભાઈ એક સલાહ આપીશ કે અત્યારે બહુ સરસ લેટેસ્ટ ટેકનોલોજી છે આરઆઈઆરએસ ટેકનોલોજી છે કે જેમાં કોઈ વાડકાપ નથી આવતી પેશાબની જગ્યાએથી જ મૂત્રમાર્ગમાંથી દૂરબીન જાય છે પથરીને ત્યાંને ત્યાં ભૂકો કરી શકે છે કે જેથી કરીને તમારા ફાધરની ગમે એટલી ઉંમર હોય એટી વર્ષ કરતાં વધારે હોય તો પણ એમને તકલીફ થતી નથી હોસ્પિટલમાં એક વર્ષ એક દિવસથી વધારે રોકાવાનું થતું નથી ઘણીવાર બહુ જ મોટી પથરી હોય તો બીજી મીની પીસીએનએલ ટેકનોલોજી પણ છે કે જેની અંદર એક નાનું પેન જેટલું એટલું નાનું હોલ પડે નાનો કાપો આવે એમાંથી બી આપણે પથરી કાઢતા હોઈએ છીએ એટલે અત્યારે એટલી સરસ લેટેસ્ટ ટેકનોલોજી છે કે એમાં એક દિવસથી વધારે હોસ્પિટલમાં રોકાવાનું થતું નથી પેશન્ટને વધારે તકલીફ થતી નથી બીજા દિવસથી તો એમનું રૂટીન વર્ક પણ કરી શકે છે તો જ્યારે પથરી મોટી હોય હાર્ડ હોય અને પથરીના કારણે તકલીફ થતી હોય તો રાહ નહીં જોતા એને કઢાવી જોઈએ પણ જો નાની પથરી હોય તો આપણે રાહ જોઈ શકાય એમ છે ભાઈ ડૉક્ટર શિલ્પીએ ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે આ સિવાય આપ દિવસ કિડની હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે જ્યાં પણ અત્યાધુનિક સારવારથી પથરીના દુખાવાની સારવાર કરવામાં આવે છે ડૉક્ટર શિલ્પી આપણે સારવારની જ વાત કરી રહ્યા છે આપણે વાત કરીએ આરઆઈઆર પદ્ધતિની અને સારવારની તો કઈ કઈ ટ્રીટમેન્ટ અત્યારે પથરીની સારવાર આપણે કરી શકીએ છીએ મેં બે ટેકનોલોજીની વાત કરીએ તો આરઆઈઆરએસ ટેકનોલોજી કે જેમાં પાતળું દોરી જેવું દૂરબીન હોય ફ્લેક્ઝિબલ દૂરબીન હોય કે જે પેશાબની જગ્યાએથી જાય એટલે શરીર પર ક્યાંય કોઈ વાડકા આવતી નથી મૂત્ર માર્ગમાંથી દૂરબીન ઉપર કિડની સુધી પહોંચી જતું હોય છે પથરીને ત્યાં ને ત્યાં આપણે ભૂકો કરી નાખતા હોઈએ છીએ સાથે બોટલને બધું જતું હોય એની સાથે બધો ડસ્ટ ભૂકો બધો નીકળી જતો હોય છે અને બીજા દિવસે તો આપણે પેશન્ટને રજા આપી શકીએ છીએ એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી છે આરઆઈઆરએસ ટેકનોલોજી એમાં એક દિવસથી વધારે રોકાવાનું થતું નથી બીજા દિવસથી પેશન્ટ પોતાનું ઓફિસ વર્ક પણ કરી શકે છે અને પથરીથી છુટકારો મેળવી શકે છે એ સિવાય એક બીજી ટેકનોલોજીની વાત કરીશ કે મિની પીસીનએલ જ્યારે કિડનીમાં પથરી બહુ જ મોટી હોય બહુ જ હાર્ડ હોય ત્યારે અમે મિની પીસીએનએલ કરતા હોઈએ છીએ કે જે પાછળ પડખામાં એક નાનો કાપો આવે ચાર એમ જેટલો કાપો આવે એની અંદરથી દૂરબીન નાખી અને પથરીને એમાંથી જ આપણે તોડી નાખતા હોઈએ છીએ ભૂકો કરી નાખતા હોઈએ છીએ અને બધો ભૂકો પેશાબ માટે નીકળી જતો હોય છે એટલે જ્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે અને પથરી હોય કિડનીને ડેમેજ કરતી હોય તો મારી સલાહ એ રહેશે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પથરીને કઢાવી નાખવી જોઈએ પહેલાંની જેમ મોટો કાપો નથી આવતો નથી હોસ્પિટલમાં પાંચથી છ દિવસ રોકાવાનું થતું કે જેથી આપણે પથરીના કારણે હેરાન થવું પડે કે કઈ રીતે ટેકનોલોજી ની મદદ થી અત્યારે પથરી ના ઉખાવાની સારવાર આપણે કરાવી શકીએ છીએ દર્શક મિત્રો આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો આપણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો ડોક્ટર શિલ્પી વાત કરી જે પ્રકારે સામાન્ય લોકો પહેલા એવું જ ઈચ્છતા હોય છે કે નોર્મલી પથરી નીકળી જતી હોય તો કેટલા mm સુધીની પથરી હોય તો ત્યાં સુધી ઓપરેશન કરાવવાની જરૂર નથી રહેતી અ જિગ્નેશ ઓકેશ કે 5 5 mm સુધીની પથરી હોય તો વધારે પાણી પીવાથી અથવા તો વધારે અફર્ટ કરવાથી નીકળી જતી હોય છે પણ જ્યારે એનાથી મોટી પથરી હોય તો એ નીકળવાની શક્યતા બહુ જ ઓછી થઈ જતી હોય છે ઘણી વખત પાંચ એમએમ કરતાં નાની પથરી પણ હોય પણ જો નળીમાં ચોંટી ગઈ હોય કિડની પર સોજો વધારે રહેતો હોય કિડની પર ઇન્ફેક્શન રહેતું હોય અસહ્ય દુખાવો થતો હોય તો ઘણી વખત એટલી નાની પથરી પણ નીકળવાની શક્યતા બહુ જ ઓછી થઈ જતી હોય છે તો એવા કેસીસમાં હું સલાહ આપું કે પાંચ એમએમ ની પથરી અથવા તો એના કરતાં નાની પથરી હોય તો પણ જો કિડનીને ડેમેજ કરતી હોય તો એને કઢાવી નાખવી જોઈએ પણ ઘણી વખત પાંચ એમ એમ છ એમ સુધીની પથરી હોય કિડની પર કોઈ ડેમેજ ના થતું હોય દુખાવો ના હોય તો થોડા દિવસ રાહ જોઈ શકાય એકાદ વીક રાહ જોઈ શકાય કે પહેલાં દવા લો દવાથી ટ્રાય કરો વધારે પાણી પીવો ના નીકળે તો એક ફ્લશ થેરાપી કે હોસ્પિટલમાં એડમિટ કરે એમને અમે બોટલ ચઢાવતા હોઈએ છીએ કે જેથી કરીને ડાયરેક્ટ આઈવી ફ્લુઇડથી ફોર્સ આવે અને પથરી નીકળે પણ જો તેમ પણ પથરી ના નીકળે તો પછી ટેકનોલોજીમાં આગળ વધવાની જરૂર જી બિલકુલ આપનો સવાલ જણાવો ચરબી જણાવશો

નેક્ટ થઈ ચૂક્યો છે પથરીને લઈને આજે ડૉક્ટર શિલ્પી આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે ડૉક્ટર શિલ્પીએ જેમ કહ્યું કે પાંચ એમ એમ સુધીની પથરી હોય તો નોર્મલી નીકળી જતી હોય છે પરંતુ પાંચ એમ એમ કરતી જો મોટી પથરી હોય તો પછી ઓપરેશન કરાવવાથી પણ તેની સારવાર ખૂબ સરસ રીતે થઈ શકે છે ડૉક્ટર શિલ્પી એક એવી પણ વાત છે કે ચાર પ્રકારની પથરીની આપણે વાત કરીએ કે અમુક એક બે પથરી એવી પણ હોય છે કે જેનાથી અસહ્ય દુખાવો થાય છે તો એ પથરી કઈ છે અને એમાં પાંચ એમ કરતાં નાની પથરી હોય અને અસહ્ય દુખાવો હોય તો શું

હા એટલે તમને તકલીફ શું થાય છે પેશન્ટને તકલીફ શું થાય શું થાય છે ચરબી છે એવું પથરી હોય એવું કહે છે ડોક્ટર હોય એવું કહે છે બરાબર એટલે પથરીના કારણે ઘણી વખત એમને કદાચ સમજવામાં ભૂલ થઈ હશે પણ પથરીના કારણે ઘણી વખત સોજો હોય છે એના કારણે તકલીફ થતી હોય છે અથવા તો પથરીના કારણે ઇન્ફેક્શન થયું હોય છે કે જેને આપણે સાદી ભાષામાં કહીએ પરું થયું હોય છે અમે એને કિડનીમાં ઇન્ફેક્શન એટલે કે પાઇલોનેફ્રાઇટિસ કહેતા હોય છે તો ઘણી વખત પથરી નાની હોય અથવા તો પથરી નીકળી પણ ગઈ હોય પણ એના કારણે ત્યાં જે પેશાબની નળીમાં અથવા તો કિડનીમાં સારું એવું ઇન્ફેક્શન રહી જતું હોય છે તો એવા કેસમાં પથરી નીકળી ગયા પછી પણ સારું ઇન્ફેક્શન થતું હોય અથવા તો ઘણી વખત કિડની અંદર પરુના ગુમડા થતા હોય છે કે જે ઇન્ફેક્શનના કારણે થતા હોય છે તો ઘણી વખત એવું બની શકે કે પથરી નીકળી ગયા પછી પણ બીજી તકલીફ પાછળથી આવી રહેતી હોય છે કિડની પર સોજો સારો એવો હોય પથરી હોય તો પછી એની તાત્કાલિક સારવાર કરાવી જોઈએ સરસ આપને છે આપ દેવશ કિડની હોસ્પિટલ ની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે નરોડા બોપલ અને વાડજ આવેલ છે વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે જે આપનો સ્વાગત છે આપનું નામ જણાવશો અને આપનો સવાલ શું છે આ આપનો પ્રશ્ન શું છે કે વારંવાર બહુ છે અને એના લીધે પ્રોબ્લેમ જાય છે પર તૃપ્તિબહેન તમને વારે કિડનીમાં નાની નાની પથ્થરીઓ થતી હોય છે તો હું પહેલાં તો સલાહ આપીશ કે તમારે પાણી રેગ્યુલર વધારે પીવું જોઈએ દિવસમાં મિનિમમ દસથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ સાથે સાથે ખોરાકમાં સારી એવી પરેજ રાખવી જોઈએ કે તમારે પથરીના ક્ષાર બનવાનું પ્રમાણ ઓછું થઈ જાય અને રેગ્યુલર દર છ મહિને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કે જેથી કરીને ક્ષાર બનતા હોય અને આપણે દવા ચાલુ કરીએ કરીને નીકળી જાય એ સિવાય હું એક વધારે સલાહ આપીશ કે પથરી શેના કારણે બને છે આટલા બધા ક્ષાર શેના કારણે બને છે એના રિપોર્ટ કરાવાય કે જેને મેટાબોલિક વર્કઅપ અમે કહેતા હોઈએ છીએ એમાં કેલ્શિયમ ફોસ્ફોરક યુરિક એસિડ અને એક પેરાથાઇરોઇડ ગ્રંથિનો રિપોર્ટ ઘણી વખત શરીરમાં પેરાથાઇરોઇડ ગ્રંથિની વધારે પડતી એક્ટિવિટીના કારણે પણ આ રીતે શરીરમાં ક્ષારનું પ્રમાણ વધારે બનતું હોય છે તો તમને વારંવાર પથરી થતી હોય તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ પાણી વધારે પીવું જોઈએ ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ રેગ્યુલર ચેકઅપ કરાવો અને આ રિપોર્ટ કરાવો કે જેથી કરીને વારંવાર થતી પથરીમાંથી તમે બચી શકો જી બિલકુલ રૂપદીબેન ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર શિલ્પી આપને આપ્યું છે આપ દેવશ કિડની એન્ડ હોસ્પિટલ ની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો વધુ એક દર્શક મિત્ર આપની સાથે જોડાયા છે જે આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન શું છે આ રાજુભાઈ રાવળ બોલું છું રાજુભાઈ આપનો સવાલ જણાવો આ મેડમ મારો ડોક્ટર સાહેબ એક પ્રશ્ન હતો કે પથરી ઓપરેશન બહુ મોંઘું હોય ઘણી વખત ઘણો બધો ખર્ચ થતો હોય છે પ્રાઇવેટ દવાખાનામાં ઘણા બધા કિડની ના ડોક્ટરો બઉ વધારે પૈસા લેતા હોય તો શું એવું સાચું છે ખર્ચ થાય એટલો બધો એટલે કઈ ટેકનોલોજી થી તમે કરાવો છો એના ઉપર ડિપેન્ડ રહેલું હોય છે ઘણી વખત કિડનીની પથરીના કારણે કિડનીમાં એટલું બધું ડેમેજ થઈ ગયું હોય કિડનીનો ક્રિએટિનિન રિપોર્ટ વધી ગયો હોય તો એ કેસમાં પહેલાં ઓપરેશન નહીં કરતા ઓપરેશન પહેલાં કિડનીનો રિપોર્ટ નોર્મલ કરવા માટે પણ પેશન્ટને દવાઓ ઇન્જેક્શન વગેરે આપવું પડતું હોય છે અથવા તો ઘણી વખત પથરી એટલી મોટી સાઇઝની હોય એટલી હાર્ડ પથરી હોય તો એને તોડવા માટે પણ વધારે સમયની જરૂર પડતી હોય છે એટલે તમારે કઈ પથરી છે કેવડી પથરી છે કઈ સાઇઝ છે અને કઈ ટેકનોલોજીથી કરવા જઈ રહ્યા છે તો ચાર્જનો ડિપેન્ડ એની ઉપર રહેલો હોય છે આધાર એની પર રહેલો છે કે પથરીની સાઈઝ કેટલી છે અને પથરીની સાથે બીજા કયા કયા કોમ્પ્લિકેશન્સ છે જી બિલકુલ કોલર મિત્ર સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવો અને આપનો સવાલ શું છે જી જી ભુજ થી આપ બોલી રહ્યા છો આપનું નામ શું છે અને સવાલ શું છે આપનો

પણ હવે તમને એક વખત પથરી થઈ છે તો એ જ પથરી મોટી ના થાય તો એની માટે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ પાણી વધારે પીવું જોઈએ અને ખોરાકમાં પરેજ રાખવી જોઈએ કે જેથી કરીને તમને ફરીથી ને ફરીથી પથરી ના બને એ પથરી જે છે એ મોટી ના થાય એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે સાવચેતી રાખશો તો એ પથરી મોટી નહીં થાય અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેશો તો તમને અંદર શું તકલીફ છે ખબર પડે અને એ સાથે જ જો બીજા સિમ્ટમ્સ જણાય તો તમારે તરત જ એની સારવાર કરાવવી જોઈએ કે અસહ્ય દુખાવો થાય પેશાબમાં બળતરા થાય પેશાબમાં લોહી આવે તો તમારે તરત જ એની સારવાર લેવી જોઈએ આપનું જી આપનો પ્રશ્ન જણાવશો મારું નામ ચૌધરી શક્તાભાઈ છે મને પથરી વારંવાર થાય છે હું વારંવાર એને લગભગ બે બે વખત ઓપરેશન કરાયું છતાંય પથરી મટતી નથી અને જયારે પણ પેશાબ કરવા જવું ત્યારે બળતરા બહુ થાય છે સત્તા ભાઈ તમે કહ્યું એ પ્રમાણે તમે બે એક વખત ઓપરેશન કરાવ્યું છે તમને વારંવાર પથરી થાય છે તો હું તમને સલાહ આપીશ કે પથરી શેના કારણે થાય છે જાણવાના રિપોર્ટ એક તો પહેલા કરાવો અને પથરી થાય છે તો પાણી વધારે પીવો અને ખોરાકમાં ખાસ પરેજ રાખો તમારા કેસમાં તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટામેટા છે ભાજી છે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય એવા ખોરાક બંધ કરવા જોઈએ મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ બહારના ખોરાક છે એ બંધ કરવા જોઈએ કારણ કે એમાં મીઠું વધારે હોય એટલે પથરી થતી હોય ચોકલેટ સોફ્ટ ડ્રિંક્સ એ બધું બંધ કરવું જોઈએ નોનવેજ ખાતા હોય તો એ બંધ કરવું જોઈએ પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ કે જેથી કરીને તમારું પથરી બનવાનું ત્યાં ઓછું થાય સામે ખોરાકમાં ધ્યાન રાખો એટલે ક્ષારનું પ્રમાણ ત્યાં ઓછું થાય અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો કે જેથી કરીને નાની નાની પથરી હોય તો આપણે દવા ચાલુ કરીએ અને નીકળી જતી હોય પણ જો ફરીથી ને ફરીથી પથરી થાય તો તમારે વારંવાર ઓપરેશન કરાવવાની જરૂર પડતી હોય છે તો તમે સાવચેતી રાખશો તો તમે વારંવાર ઓપરેશનમાંથી બચી શકશો ડોક્ટર શિલ્પીએ ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે આપ દેવશ્રી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે મારું નામ પટેલ જી જી અને આપનો સવાલ બે મારક પથરી થાય છે તો બળતરા છે પથરી તો છે સાત સાત આઠ પથરી છે પર પેશાબનો ભરાવ રહેતો હોય અને જે ઇન્ફેક્શન હોય એના કારણે તમને બળતરા થઈ શકે છે અને સાથે સાથે પથરી જ્યારે નળીમાં આવીને ફસાઈ ગઈ હોય અને જો કિડનીમાં સોજો વધારે હોય અને પથરી નીકળતી ના હોય તો તમારે ટેકનોલોજીથી એને કઢાવી જોઈએ અને બળતરા થાય છે કે મતલબ કે તમારે અંદર ઇન્ફેક્શન છે તો હું જણાવું એ પ્રમાણે તમારે રિપોર્ટ કરાવવા જોઈએ એક તો સીબીસી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કે જેથી કરીને લોહીમાં ઇન્ફેક્શન ગયું છે કે નહીં ખબર પડે એક યુરિનનો રિપોર્ટ કે યુરિનમાં ઇન્ફેક્શન કેટલું છે ખબર પડે અને એક સીરમ ક્રિએટિવની રિપોર્ટ ઘણી વખત ઘણા કેસમાં કિડની પર નળીમાં પથરી ફસાવાના કારણે કિડની પર જે પેશાબનો ભરાવો રહેતો હોય એના કારણે કિડનીનો રિપોર્ટ સીરમ ક્રિએટિનિન રિપોર્ટ બહુ જ વધી જતો હોય છે અને પછી ધીરે 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 માં તકલીફ વધતી હોય છે જો ઘણી વખત દુખાવો ના થાય અને તમે ગણકારો નહીં તો સીરમ ક્રિએટી લેવલ એટલું વધી જતું હોય છે કે પછી આપણે સીધું ઓપરેશન નથી કરી શકતા એ કેસમાં કદાચ ઘણી વખત ડાયાલિસિસ પહેલાં કરવું પડે છે અથવા તો એક ડિજેસ્ટેન્ટ એક પોલી નળી જે અમે ડિજેસ્ટેન્ટ કહેવાય એ મૂકી દેવો પડે કિડનીનો રિપોર્ટ નોર્મલ થાય કિડનીમાંથી ઇન્ફેક્શન બધું નીકળી જાય પછી આપણે આગળ વધી શકતા હોઈએ છીએ એટલે દુખાવો નથી થતો છતાં તમને પથરી છે ખબર છે કિડની પર સોજો છે બળતરા થાય છે ઇન્ફેક્શન છે તો તમારે અચૂક એની સારવાર કરાવવી જોઈએ શિલ્પી ખૂબ સરસ અપને માર્ગદર્શન આપ્યું છે આપ પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જ્યાં પણ અત્યાધુનિક સર્વાર્થી પથરીના દુખાવાની ટ્રીટમેન્ટ મિત્ર આપની સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ જણાવો છું પ્રશ્ન શું છે આપનો

પિત્તાશયની જરૂર આપણને વીસેક વર્ષની ઉંમર સુધી સોળથી વીસ વર્ષની ઉંમર સુધી જ હોય છે પછી જ્યારે એમાં ઇન્ફેક્શન થાય કે ખરાબી થાય ત્યારે જ એમાં પથરી બનતી હોય છે અને જ્યારે પિત્તાશયમાં પથરી બને તો એને તાત્કાલિક ઓપરેશન કરીને પિત્તાશય કાઢી નાખવું જોઈએ નહીં તો ઘણી વખત એવું બને કે એ નળી એ પથરી ખસીને પિત્તની નળીમાં આવે તો આપણને જોન્ડીઝ થાય કમળો થાય અને બીજી તકલીફ બીજા કોમ્પ્લિકેશન્સ થાય તો પિત્તાશયમાં પથરી હોય તો તમારે એનો ઓપરેશન કરાવી નાખવું જોઈએ બિલકુલ આ બધે કોલર મિત્ર આપની સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવો સવાલ શું છે જણાવો આપનું નામ શું છે સવાલ શું છે અવાજ ક્લિયર નથી આવી રહ્યો સવાલ ફરીથી જણાવશો

અને એ પથરી કિડનીમાં ઇન્ફેક્શન કરે તો ધીરે ધીરે કિડનીને ડેમેજ કરતી હોય છે કિડની ખરાબ થતી હોય છે કિડનીમાં પરું થતું હોય છે અને ઘણી વખત દુખાવો ના થતો હોય અને આટલી મોટી કિડ પથરી કિડનીમાં હોય તો કિડનીનું કાર્ય ધીરે ધીરે જતું રહેતું હોય છે તો તમારે જ્યારે આટલી મોટી પથરી છે તો એની સારવાર ઓછું કરાવવી જોઈએ